नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां। आजे आपणे एक स्टेप आगळ जता पहेला आपणे गई कामनुं फरी आपणे पुनरावर्तन करी दईए के जे खूब ज महत्व धरावे छे। तो एमां प्रवृत्ति नंबर एक हती के मेग्नेशियमनी पट्टीने हवामां सळगावता तो आपणे शीखी गया तो शुं प्राप्त थाय छे के मेग्नेशियम ऑक्साइड प्राप्त थाय छे। एमांथी पण घणा बधा टूंका प्रश्न पूछी शकाय छे के मेग्नेशियमनी पट्टी ज केम लेवामां आवे छे। तो एनो जवाब आवे छे के मेग्नेशियम खूब सक्रिय धातु छे, मेग्नेशियम पट्टी लेवामां आवे छे। कारण शुं के जेने हवामां खुल्ली रहे छे तेनी पर निष्क्रिय पड लागी जाय छे, एने घसवा माटे निष्क्रिय पडने काढवा माटे आपणे काच पेपरनो उपयोग करवामां आवे छे। तो फरीथी आपणे झडपथी समीकरण जोईए, मेग्नेशियम Mg सोलिड स्वरूपे, ऑक्सिजन एटले गेस स्वरूपे। हवे अवस्था पण मेंटेन करवानो आग्रह राखीशुं आपणे, अने ए बे वच्चे प्रक्रिया थई आपणने मेग्नेशियम ऑक्साइड સંતુલિત કરવું પડે। તો એ પ્રમાણે શીખી ગયા એ પ્રમાણે કે અહીંયા મેગ્નેશિયમ છે એક પરમાણુ છે, અહીંયા પણ એક છે, ઓક્સિજન ના અહીંયા બે પરમાણુ છે, જ્યારે આ બાજુ એક જ છે। તો हमेशा सगुणक स्वरूप अपने बे लखवाना रहेशे, बे रहेशे। तो ऑक्सीजन ना बे परमाणु अहींया पण बे थई गया, जेवा ऑक्सीजन ना परमाणु अहींया बे कर्या तो मेग्नेशियम बे थई गयो, तो मेग्नेशियम ने पण अहींया बे लखवा पड़े। तो आ थई गयो आपणो संतुलित समीकरण। बीजी प्रवृत्ति नी अंदर आपणे जोयुं तुं के पोटेशियम नाइट्रेट PbNO3 ट्वाइस नी पोटेशियम आयोडाइड साथे, तो आ केवुं छे जलीय द्रावण छे, आ सोलिड स्वरूपे छे, अने ए बे वच्चे प्रक्रिया करता आपणे फरीथी जे जाणीए छे के आनी पर +2 વીજભાર છે, અહીંયા -1 વીજભાર છે, પોટેશિયમ પર +1 છે, અહીંયા -1 છે, જે આપણે ગઈકાલ શીખી ગયા। તો શું થાય કે ત્રિવિસ્થાપન પ્રક્રિયા થાય છે કે જે ધન આયનોની હેરાફેરી થાય છે, યાની કે આ જે છે પોટેશિયમ અહીંયા આવી જાય છે અને લેડ અહીંયા જતો રહે છે। લેડ જાય છે તો +2 વીજભાર થઈ જાય છે, એટલે એને PbI2 જલીય સ્વરૂપે, અને પોટેશિયમ અહીંયા આવી જાય છે કે +1 વીજભાર છે, એટલે KNO3 પ્રાપ્ત થાય છે। કયા સ્વરૂપે? સોલિડ સ્વરૂપે પ્રાપ્ત થાય છે। આ પણ આપણે જોયું છે કે અસંતુલિત સમીકરણ છે, એને પણ આપણે સંતુલિત કરવું પડે। તો સૌથી પહેલા જો પીબી છે, પીબી 1 છે, N2 છે, N1 છે, તો સૌથી પહેલા અહીંયા આપણે બે લખવા પડે। જેવા N ને બે કરવા જતા પોટેશિયમ બે થઈ ગયા, તો પોટેશિયમ ને અહીંયા આપણે પ્રક્રિયક બાજુ બે કરવા પડે। આ બાજુ ઓક્સિજન 3 2 6 છે, અહીંયા પણ 3 થઈ ગયા, PbI1 છે, PbI1 છે, તો બધા તત્વોનું પહેલે સહી ગ્રુપને ફરી ચેક કરી, PbI1 PbI1 N2 ઓક્સિજન 3 2 6, આ બાજુ 3 2 6, પોટેશિયમ 2 પોટેશિયમ 2, આયોડાઇડ અહીંયા પણ બે છે, અહીંયા પણ બે છે। તો આખું સમીકરણ શું થઈ ગયું? સંતુલિત થઈ ગયું। તો આ રીતે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ બંને સમીકરણ જોયા, બંનેને બેલેન્સ પણ કર્યું। તો આના પરથી આપણે જોઈએ છે કે સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ શું છે। તો આના પરથી આપણે શીખી શકીએ કે પ્રક્રિયક અને નિપજના કેટલા મોલ વપરાયા છે જાણી શકાય છે। જેમ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણે બે અણુ પ્રાપ્ત થયા, તો એની અંદર મેગ્નેશિયમ ના બે પરમાણુ અને ઓક્સિજન નો એક પરમાણુ વપરાય અને આપણે નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે। આમ એના મોલ જાણી શકાય, પ્રક્રિયક અને નિપજ ના મોલ પ્રાપ્ત થઈ છે। અહીંયા પણ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ અને લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ બને છે, તો કયામાં કેટલો જથ્થો વપરાયો છે એ પણ જાણી શકાય છે। આની ભૌતિક સ્થિતિ પણ જાણી શકાય છે। ત્રીજું મહત્વ કયું? ભૌતિક સ્થિતિ, યાને કે મેગ્નેશિયમ સોલિડ સ્વરૂપે, અહીંયા મેગ્નેશિયમ ગેસ સ્વરૂપે, અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ કયું છે? સોલિડ સ્વરૂપે। એવી રીતના જે લેડ નાઇટ્રેટ છે જલીય સ્વરૂપે છે, પોટેશિયમ આયોડાઇડ સોલિડ સ્વરૂપે છે, પોટેશિયમ આયોડાઇડ એક્વા સ્વરૂપે છે, જલીય સ્વરૂપે છે, અને પોટેશિયમ નાઇટ્રેટ પાછું સોલિડ છે। તો આના 3 મહત્વ થઈ ગયા। પહેલો જ મહત્વ છે કે પ્રક્રિયક અને નિપજના મોલ જાણી શકાય, બીજું છે કે કેટલો જથ્થો પ્રક્રિયક અને નિપજમાં કેટલો જથ્થો વપરાયો છે એ પણ આપણે જાણી શકીએ છીએ, અને ત્રીજું છે કે પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ એ પણ આપણે જાણી શકીએ છીએ। તો આ આપણો થઈ ગયો પુનરાવર્તનનો, આજે આપણે જોઈશું પ્રવૃત્તિ નંબર 3।
આપણ ખૂબ જ ત્રણ માર્કમાં પૂછાતી પ્રવૃત્તિ છે કે ઝીંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ યાને કે H2SO4 અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl વચ્ચે થતી પ્રક્રિયા સમજાવો. તો આપણ પરીક્ષામાં ત્રણ માર્ક માટે પૂછી શકાય. તો સૌથી પહેલા આ રીતના એક આપણે આકૃતિ દોરવાની, આકૃતિમાં જોઈ લઈએ કે આપણે આ જે છે એ કાચનો કોનિકલ ફ્લાસ્ક છે. અહીંયા આખો રબરનો બૂચ મૂકેલો છે, રબરના બૂચની અંદરથી એક કાચની નળી પસાર કરેલી છે. કોનિકલ ફ્લાસ્કના નીચેની બાજુએ ઝીંક ધાતુના નાના નાના ટુકડા લેવામાં આવે છે અને દ્રાવણ તરીકે આ ગરણી દ્વારા આપણને મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 અથવા એ ના હોય તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈ અને રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. ધાતુ પેલા ટુકડા લઈ અને ધીરે ધીરે બંને એસિડ આપણે ધીરે ધીરે નાખીએ એટલે આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને શું ઉત્પન્ન થાય છે કે તો જોઈએ છે કે પ્રપોટા સ્વરૂપે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ ઝીંક ધાતુની આ બંને એસિડ સાથે પ્રક્રિયા કરતા આપણને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો આકૃતિ દોરી એને આપણે સમજાવવાનું રહેશે. તો એને કેવી રીતે સમજાવીશું આપણે ફરી એક વાર જોઈ લઈએ. જે રીતના આકૃતિમાં છે એ પ્રમાણે આપણે સમજાવીશું કે એક કાચનો સખત કાચનો કોનિકલ ફ્લાસ્ક લઈ તેને રબરના પૂંછથી બંધ કરી તેમાં એક કાચની નળી પસાર કરો. હવે આ કોનિકલ ફ્લાસ્કમાં નાના ઝીંક ધાતુના ટુકડા લઈ અને ધીરે ધીરે કષ્ટનળી દ્વારા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરતા બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ અને અણુ પરથી નિપજ પ્રાપ્ત થાય છે. આ રીતે એનું લખાણ લખવું પડે અને એની અંદર અંતે સમીકરણ લખવું પડે. તો સૌથી પહેલું જે સમીકરણ આપણે લઈશું કે કઈ ધાતુ હતી આપણે ઝીંક ધાતુ કયા સ્વરૂપે સોલિડ સ્વરૂપે. પહેલા આપણે વિચારીએ કે આપણે H2SO4 લીધા ઝીંક સલ્ફ્યુરિક એસિડ. તો આ બે વચ્ચે પ્રક્રિયા કેવી રીતે, ઝીંક નો આપણે જાણીએ છીએ કે કેટલો વીજભાર છે, +2 છે. આનો +1 છે, આનો -2 છે. તો શું થશે, આમાં એક વિસ્થાપન પ્રક્રિયા થશે કે ઝીંક જે છે એ હાઇડ્રોજન ના જગ્યાએ જતો રહેશે એટલે ZnSO4 આપણે કૌંસમાં લખી Zn+2SO4-2 બંનેના બબ્બે સમાન વીજભાર છે, ફરી આવી સમાન છે એટલે લખાય નહીં, લાખી નિપજ બની જાય ZnSO4. અને એકલો હાઇડ્રોજન ઉત્પન્ન થયો એટલે શું થઈ ગયું કે હાઇડ્રોજન વાયુ ગેસ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. આ સમીકરણ કેવું થઈ ગયું આપણે ભૌતિક સ્થિતિમાં લખી કાઢ્યું. હવે આ સમીકરણ બેલેન્સ છે કે નહીં પણ ચેક કરવું પડે. ઝીંક નો એક છે પરમાણુ, અહીંયા પણ એક છે. H2 બે છે, અહીંયા પણ બે છે. સલ્ફર નો એક છે પરમાણુ, અહીંયા પણ એક છે. ઓક્સિજન ના ચાર છે, અહીંયા ચાર છે. તો કમ્પ્લીટ બેલેન્સ છે અને કોઈ પણ પ્રકારનું બેલેન્સ કરવાની કોઈ જરૂરિયાત નથી. જો આપણે H2SO4 ની સલ્ફ્યુરિક એસિડ ની જગ્યાએ HCl લીધો હોય તો એનું સમીકરણ કેવી રીતના થાય? તો ઝીંક ધાતુ ની HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ જ પ્રમાણે આપણે વીજભારનો જે ઝીંક ઉપર +2 વીજભાર છે, H ઉપર +1, ક્લોરીન ઉપર -1 વીજભાર, એક વિસ્થાપન પ્રકારની પ્રક્રિયા થઈ જાય છે કે ઝીંક +2 એ H+ ની જગ્યાએ જતો રહે છે. તો આપણે નીચે લખીએ છીએ Zn+2Cl-. અહીંયા વીજભાર અસમાન છે તો અહીંયા એકબીજાના પગમાં જશે, આ એ ઝીંકના પગમાં જશે અને બે એ સીએલ ના પગમાં જશે, પણ એક લખાતો નથી. તો આના પરથી આપણે નિપજ કઈ પ્રાપ્ત થઈ જશે આપણને ZnCl2 અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એનું નામ થશે આપણે ઝીંક ક્લોરાઇડ અને આ થશે આપણો હાઇડ્રોજન. તો આ રીતના મેઇન નિપજ બની અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો ગેસ સ્વરૂપે. આ સમીકરણ પણ જો બેલેન્સ ન હોય તો એને પણ કરવું પડે. ઝીંક નું એક છે, અહીંયા પણ એક પરમાણુ છે. હાઇડ્રોજન ના બે, એક છે આ બાજુ, અહીંયા બે છે. તો અહીંયા HCl ના આગળ આપણે બે લખવા પડે
જેવો આપણે HCl આગળ બે લખીએ એટલે ક્લોરીન જે આયન પરમાણુ છે એ બે થઈ ગયા અહીંયા તો બે છે તો આ રીતે ફક્ત એક HCl ના આગળ બે લખવાથી આ સમીકરણ પણ બેલેન્સ થઈ ગયું આ સમીકરણ જે આપણે લીધું પરીક્ષામાં કોઈ પણ એક લખવું પડે જે આપણે અહીં નાખ્યું હોય એ સમીકરણ લખવાનું અને એ લખ્યા પછી એને સમજાવી દેવાનું જેમ કે આને સમજાવું કે ઝીંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થતા આપણે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે જો આ સમીકરણ લખ્યું હોય તો ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા થતા આપણે ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો આ પણ આપણે જોયું છે કે એક રીતે પ્રવૃત્તિ પણ થઈ ગઈ ત્રણ નંબરનો પ્રશ્ન પણ થઈ ગયો આપણને આ બે પ્રક્રિયા આપી એરો મારીને છોડી દે કે રાસાયણિક સમીકરણ પૂર્ણ કરો પૂર્ણ કરી નિપજ પણ બનાવવાની અને નિપજ બન્યા પછી એને બેલેન્સ પણ કરવું પડે તો આપણે જોઈ ગયા છે કે રાસાયણિક પ્રકૃતિમાં કયા કયા ફેરફારો થાય તો પહેલો ફેરફાર થાય છે કે ભૌતિક અવસ્થા બદલાઈ જાય જેમ કે સોલિડ એક્વા તો ઝીંક સલ્ફેટ છે એ એક્વા સ્વરૂપે બને બીજું છે ઘણી રાસાયણિક પ્રક્રિયા રંગ પરિવર્તન થાય ઘણી અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એટલે વાયુ ઉત્પન્ન થાય ઘણી પ્રક્રિયાઓમાં તાપમાનમાં ફેરફાર થાય આખી આખી રાસાયણિક પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે તો કેવી રીતે ખબર પડે આ પ્રક્રિયા ઝીંક ધાતુને સમંદ સલ્ફ્યુરિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે તો આપણે જેવી ઝીંક ધાતુ અને બે એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યાં કોનિકલ ફ્લાસ્કની બહારની બાજુ આપણે હાથ લગાવીએ તો આની બહારની બાજુ કેવી થઈ જાય છે ગરમ થઈ જાય છે એના પરથી આપણે સાબિત કરી શકાય કે આ જે આખી પ્રક્રિયા છે ઉષ્મા ક્ષેપક છે યાની ઉષ્મા ક્ષેપક એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા યાની કે ગરમી ઉત્પન્ન થતી હોય તો તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહી શકાય તેના બે સમીકરણ પણ ઉષ્મા ક્ષેપકના જ છે તો આ પણ એક મહત્વની આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ તો એ પણ ખૂબ મહત્વનો છે હવે આપણે નવું એક સમીકરણ લઈશું બેલેન્સ કરવાનું ચોપડીમાં પણ એક સરસ ઉદાહરણ આપ્યું છે અને આ ઉદાહરણ પણ થોડું અઘરું છે તો એફીની યાને કે ફેરિકની બરોબર છે તો H2O એ ગેસ સ્વરૂપે લખવામાં આવ્યું છે એટલે કે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ફેરિક કયા સ્વરૂપે છે સોલિડ સ્વરૂપે તો આ બે વચ્ચે પ્રક્રિયા કરો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને નિપજ Fe3O4 મેગ્નેટાઇટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આપણ તમે જુઓ છો કે આપણ આપણે અહીંયા સોલિડ સ્વરૂપે જોવા મળે તો સૌથી પહેલા આ પ્રક્રિયા થઈ આપણને કોઈ પણ આ બે વસ્તુ આપે કે રાસાયણિક સમીકરણ પૂર્ણ કરો કે આ બે આપીને એરો કરીને છોડી દે અથવા શબ્દમાં લખેલું હોય કે ફેરિકની પાણી પાણીની વરાળ સાથે થતી પ્રક્રિયા સમીકરણ આપી પૂર્ણ કરો તો પણ આપણે પ્રક્રિયક લખવા પડે એના પરથી નિપજ છે પણ યાદ રાખવી પડે નિમેટાઇટ બને મેગ્નેટાઇટ બને Fe3O4 બરોબર છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો આ સમીકરણને પણ બેલેન્સ કરવું હોય તો ખૂબ ધ્યાન આપજો આ સમીકરણ પણ ખૂબ ઓકવર્ડ છે તો સૌથી પહેલા જ આપણે જે બંને બાજુના જે તત્વો છે એ લઈ લઈએ LHS એટલે આપણે શીખી ગયા લેફ્ટ હેન્ડ સાઈડ RHS રાઈટ હેન્ડ સાઈડ તો કયા કયા તત્વો આવેલા છે આપણે પહેલા પ્રદર્શિત કરી દઈએ પહેલા જે અહીંયા Fe છે H છે અને ત્રીજા નંબરમાં ઓક્સિજન તો પ્રક્રિયક બાજુ આ ત્રણ પરમાણુ છે નિપજ બાજુ પણ જોઈએ તો એ જ ત્રણ પરમાણુઓ છે અહીંયા પણ એના એ ત્રણ પરમાણુ આવેલા છે બરોબર છે તો આ બંને બાજુ જે પરમાણુની સંખ્યા કેવી છે સરખી છે હવે Fe LHS યાને કે પ્રક્રિયક બાજુ કેટલા છે તો Fe 1 છે હાઇડ્રોજન જુઓ તો એના બે પરમાણુ છે
ऑक्सीजन छे तो एनो एक परमाणु छे। विपरीत बाजू जोईए तो एपी ना त्रण परमाणु छे, ऑक्सीजन ना जुओ तो चार परमाणु छे, हाइड्रोजन ना एक परमाणु छे। बेलेंस कर्या वगर के असंतुलित समीकरण नी अंदर पे निपज बनाई, निपज वक्त कया केटला परमाणु प्रक्रियकमां केटला निपजमां छे ए आपणे प्रदर्शित करी दा। अने सौथी पहेला ज आपणे एने बेलेंस करवानो प्रयत्न करीए तो सौथी पहेला सीधे सीधे कोई बेलेंस थई जाय के अहींया एपी ना त्रण परमाणु छे, आ बाजु केटला छे एक छे, तो एपी नी आगळ आपणे अहींया त्रण लखी दईए तो एपी अहींया सीधा त्रण थई जाय, एटले आने केटला वडे गुणवा पड़े त्रण, एपी त्रण त्रण थई गया। ऑक्सीजन पहली बाजू चार छे, चार छे, आ बाजू एक छे तो आने केटला वडे गुणीए तो चार थई जाय, तो आने आपणे चार वडे गुणवा पड़े तो बन्ने बाजू चार चार थई गया, ई बन्ने बाजू त्रण त्रण थई गया। वध्यु शुं के अहींया आपणे लखी देवाना चार लखी देवाना, वध्यु फक्त अहींया हाइड्रोजन, अहींया बाजू चार दू आठ थई गया, पेली बाजू केटला छे बे छे, अहींया आपणी पासे केटला थई गया टोटल, अहींया आपणे चार मूकी दीधा એટલે અહીંયા કેટલા થઈ ગયા આઠ થઈ ગયા, બે તો હતા જ એને આપણે ચાર વડે ગુણી કાઢ્યા, હાઇડ્રોજન આઠ થઈ ગયા, આપણી પાસે અહીંયા હાઇડ્રોજનના પરમાણુ બે છે તો એને આઠ કરવા માટે આપણે કેટલા વડે ગુણવા પડે, ચાર વડે ગુણવા પડે, એટલે બંને બાજુ આઠ આઠ પરમાણુ થઈ ગયા। ફરી બેલેન્સ અહીંયા પણ જોઈ શકીએ છીએ, આપણે સમીકરણ દ્વારા પણ જોઈ શકીએ છીએ, Fe બંને બાજુ ત્રણ ત્રણ, હાઇડ્રોજન બંને બાજુ આઠ આઠ, ઓક્સિજન બંને બાજુ ચાર ચાર। समीकरण परथी पण आपणे कही शकीए छे के Fe ना त्रण परमाणु छे, Fe त्रण, हाइड्रोजन त्रण दू छ, अहींया पण हाइड्रोजन त्रण दू चार दू आठ, अहींया चार दू आठ, ऑक्सीजन ना चार परमाणु छे, अहींया ऑक्सीजन O4, अहींया पण केटला छे चार परमाणु छे। आ रीतना आपण समीकरण खूब ज ओपड़ छे के आ जे निपज केम ओपड़ कहेवामां आवे छे के आ जे निपज छे વીજભારની દ્રષ્ટિએ બનતા નથી, આપણે નિપજ યાદ રાખવી પડે, આ પ્રક્રિયા પ્રયોગશાળામાં બનતી હોવાથી એ નિપજ મેગ્નેટાઇટ અને આ જે હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો જોવા મળે છે। તો આ સમીકરણનો પણ ખાસ મહાવરો કરજો, બરોબર, તો આપણે એક આપણું સમીકરણ થઈ ગયું, આવા બીજા ઘણા પણ સમીકરણ છે તો એ આપણે જોઈશું કે હવે આપણે જોઈશું કે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપણે ખૂબ જ મહત્વ ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ। તો પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતના થાય, તો આપણે જોઈએ છે કે લીલી વનસ્પતિ કરે છે, લીલી વનસ્પતિ કોના આધારમાં, તો સૂર્યપ્રકાશ જોઈએ, પાણી જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને ફળ મળે છે, ક્યાંક કોઈના પ્રકાંડ મળે છે, તો એ ફળની અંદર આપણે હોય છે એ શું હોય છે, ગ્લુકોઝ હોય છે, બરોબર છે। પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન આપણે જોઈએ છે કે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર, અને પાણીનો પણ જમીનમાં ઉત્પન્ન થાય છે। આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો ફરજ ધ્યાન છે કે સૌથી પહેલા કાર્બન ડાયોક્સાઇડ તો ગેસ રૂપે જે હવામાં રહેલો છે એ કાર્બન ડાયોક્સાઇડ ની H2O પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે, બરોબર છે, કાર્બન ડાયોક્સાઇડ પાણી, અહીંયા શું જોઈએ આપણે સૂર્યપ્રકાશ, યુવી પણ લખી શકાય, સૂર્યપ્રકાશ હોય તો જ રાસાયણિક પ્રક્રિયા થાય, અને સૌથી મેઇન ઇપલ્સ બને, કોઈ પણ કોઈ જગ્યાએ વનસ્પતિમાં ફળ બને, કોઈની જગ્યાએ પ્રકાંડ હોય, આપણે જુદી જુદી વનસ્પતિ ફ્રૂટ જોઈએ, શાકભાજી જોઈએ છે, એ શું હોય છે, તો પ્રકાશ સંશ્લેષણની નિપજ દરમિયાન થતી નિપજ છે જેને આપણે ગ્લુકોઝ કહીએ છીએ, C6H12O6। બીજી પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની વિશેષતા છે કે જેટલા અણુ કાર્બન ડાયોક્સાઇડના વપરાય છે ઉત્પન્ન થાય છે, છ અણુ ઉત્પન્ન થાય અને પાણી પણ ઉત્પન્ન થતું જોવા મળે છે। તો અહીંયા કાર્બન છ છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણ કાર્બન ડાયોક્સાઇડ વપરાય, ઓક્સિજન વાયુ મુક્ત થયો,
हाइड्रो पानी से पानी वपराश थाय अने पानी मुक्त थाय छे। तो प्रकाश संश्लेषण नी क्रिया में जेटलु प्रक्रियक में पानी वपराय छे एनाथी अर्धु पानी उत्पन्न थतु जोवा मळे, यानी के पानी ना अर्धा अणु नो वपराश थई जतो जोवा मळे छे। तो एनो आपणे बेलेंस करीए तो आपणे बधुं ख्याल आवे। अहींया कार्बन 6 छे, अहींया पण कार्बन ने 6 करवा पड़े, बरोबर ध्यान आपजो। एटले फरी जो कि जेटला कार्बन डाइऑक्साइड ना अणु वपराय एटला ज ऑक्सिजन ना मुक्त थाय। तो अहीं कार्बन डाइऑक्साइड ना 6 वपराय तो ऑक्सिजन पण केटला मुक्त थाय, 6 मुक्त थई जाय। એટલે વનસ્પતિ 100% કાર્બન ડાયોક્સાઇડ નું રૂપાંતર ઓક્સિજન માં રૂપાંતર કરે છે। અત્યારે અહીંયા હાઇડ્રોજન આ બાજુ 12 છે, બરોબર છે? તો અહીંયા પણ આપણે 12 લખીએ, અહીંયા ને કે પાણી ના કેટલા અણુ વપરાઈ ગયા, 12 અણુ વપરાય। આપણે જાણીએ છીએ પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા માં પાણી જેટલા અણુ વપરાય નથી અડધા નિપજ માં ઉત્પન્ન થાય, તો અહીંયા 12 અણુ વપરાયા છે તો કેટલા નિપજ માં મુક્ત થશે, તો 6 અણુ। આખો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે, એનો બેલેન્સ છે। ફરી જો ત્યાંથી શરૂઆત કરી, અહીંયા 6 હતા એટલે આપણે 6 લખ્યા, એટલે કાર્બન ડાયોક્સાઇડ નો 6 વપરાયા, એટલે અહીંયા ઓક્સિજન 6 લખ્યા, અહીંયા હાઇડ્રોજન 12 છે તો અહીંયા આપણે 12 લખ્યા, એટલે અહીંયા આ બાજુ પ્રક્રિયક બાજુ પાણીના 12 અણુ થઈ ગયા, એનાથી અડધા મુક્ત થયા 6, બરોબર છે? તો આપણે કેવું થઈ ગયું, આને કહીશું ઓક્સિજન અને પાણી। આમ આ રીતના પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખો તો આ રીતના એને પ્રક્રિયક નિપજ કરી એને બેલેન્સ પણ કરવું પડે। તો આજની જે આપણે પ્રક્રિયા જોઈ એ ખૂબ જ મહત્વની હતી, એનો વારંવાર મહાવરો કરશો કે જેથી એ પ્રક્રિયાઓ તમને ઊંઘમાંથી ઉઠાડે તો પણ આવડી જાય। તો મિત્રો આજે આટલું જ, બીજું આપણે આનાથી આગળનો બેટ આવતીકાલે જોઈશું।